નમસ્કાર મિત્રો, ઓનલાઈન ટ્રેડિંગ એપ થી યુવક યુવતીને લઈ હોટેલમાં શરીર સુખ માણવા ગયો અને મોટો કાંડ થયો. ગુજરાતમાંથી ઘણી વાર સુંદર યુવતીઓ કે મહિલાઓ દ્વારા યુવકોને પોતાની જાળમાં ફસાવી બ્લેકમેલ કરી રૂપિયા પડાવવામાં આવતા હોય છે. આ મામલો સામે આવ્યો છે ત્યારબાદ હાલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘણો વધી ગયો છે. વિવિધ ટ્રેન્ડિંગ સાઇટનું ચલણ પણ વધ્યું છે. ત્યારે ઘણા યુવાનો આવી ટ્રેન્ડિંગ એપ પર પોતાનું એકાઉન્ટ બનાવે છે અને હાલમાં આ યુવાનો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીની બે ટ્રાન્સજેન્ડર મહિલાઓ ઓનલાઈન ટ્રેન્ડિંગ એપ થકી લૂંટની એવી માયાજાળ પાથરી કે પોલીસ પણ દંગ રહી ગઈ. ટ્રેન્ડિંગના નામે ટ્રાન્સજેન્ડર મહિલાઓ યુવકોને ફસાવી અને રૂપિયા પડાવ્યા. ખરેખર ટ્રાન્સજેન્ડરની જાળમાં દિલ્હીનો એક એન્જિનિયર ફસાયો, લૂંટનો શિકાર બન્યો. અમદાવાદ એસિલ બ્રિજ પોલીસની કસ્ટડીમાં રહેલી અસના કે ટ્રાન્સજેન્ડર છે. તેની અન્ય ટ્રાન્સજેન્ડર મહિલા મિત્ર મીરાની સાથે રહે છે અને અલગ અલગ શહેરમાં ફરી યુવકો અને શરીર સુખ આપવાનો બહાને હોટલમાં બોલાવી લૂંટનો અંજામ આપે છે. ત્યારે દિલ્હીનો યુવક કે જે અમદાવાદમાં નોકરી કરે છે તેનું જ હિન્સ નામની ટ્રેન્ડિંગ એપ પર એકાઉન્ટ હતું. મીરાએ તેનો સંપર્ક કર્યો અને એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલા એપેક્સ હોટલ ખાતે મળવા બોલાવ્યો. ત્યારે હોટલમાં બોલાવી ચલાવી લૂંટ કરી. હાલમાં 9,000ની લૂંટ ચલાવી. આ ઉપરાંત તેનું લેપટોપ પણ પડાવી લીધું. એટલું જ નહીં, તેને ધમકી આપી અને 50,000ની માંગ કરતા બબાલ શરૂ થઈ. ત્યારે આ મામલો હવે એલિસ બ્રિજ પોલીસે ગુનો નોંધ્યો છે. ત્યારે આની ધરપકડ કરી છે. સમગ્ર ઘટના વિશે તમારે શું કહેવું છે? આવી ટ્રેન્ડિંગ એપથી સાવધાન રહેજો મિત્રો. દરેક લોકો સુધી વિડીયો શેર કરજો.